नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 28 डिसेम्बर जो ये आज ना समाचार। भूजना नूंधा तड़ में एक परिणीता की हत्या थी। हत्या ना आरोपी झेरी दवा पी दी, सारवार दरमियान आरोपी नु मृत्यु। શુક્રવારે અબડાસા તાલુકાના નુંધા તળમાં પરણિત મહિલાની ગામના જ કૌટુંબિક શખ્સ કાસમ સંગ્રામ પઢિયારે હત્યા નિપજાવી પોતાને ઇલેક્ટ્રિક શોક લગાવી તેમજ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને સારવાર તળે ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતા આરોપીએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો। આ ચકચારી બનાવની વિગતો મુજબ 3 દિવસ પૂર્વે નુંધાતળમાં રહેતી નઝમાબેન રમજાન પઢિયારની આરોપી કાસમે કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી હતી। આ સંબંધે નઝમાબેનના પતિ રમજાને કૌટુંબિક સંબંધી કાસમ સામે હત્યાની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી। બીજી તરફ હત્યા નિપજાવનાર આરોપી કાસમે આપઘાત કરવા માટે પોતાને ઇલેક્ટ્રિક શોક લગાવ્યા હતા, જેથી હાથ દાઝી ગયો હતો। ત્યારબાદ તેણે ઝેરી દવા પી લીધી હતી અને વાડીમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો। ત્યારબાદ કાસમને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। દરમિયાન પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ રવિવારે હોસ્પિટલના બિછાને કાસમે દમ તોડી દીધો હતો। કોઠારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।